રાજકોટમાં ગીતાંજલિ કોલેજમાં ઇમ્પોર્ટ એક્સપોર્ટ વિષય ઉપર એક ખાસ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સિત્તેરથી વધુ વિદ્યાર્થીઓ વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓને આયાત નિકાસ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમ ચેમ્બર ઓફ કોમર્સ ગ્રેટર ચેમ્બર સહિતની સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ક્યુઆર કોડ રાખવામાં આવ્યો છે આ કાર્યક્રમમાં એન્જિનિયરિંગ એસોસિએશન પ્રમુખ જયેન્દ્ર પંચાલ અને ઇન્ડસ્ટ્રીયલ કોમર્સના નલિન ઝવેરી ઉપસ્થિત રહ્યા હતા નિલેશ રાવલ કેમ્પસ ડિરેક્ટર ગીતાંજલિ કોલેજ રાજકોટ આજરોજ ગીતાંજલિ કોલેજ રાજકોટ ખાતે ઇમ્પોર્ટ એક્સપોર્ટ એક્સપો બે હજાર ચોવીસનું એક સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર કાર્યક્રમમાં ઇમ્પોર્ટ એક્સપોર્ટના બેઝિકથી શરૂ કરી અને સંપૂર્ણ જ્ઞાન જુદા જુદા અમારા કોમર્સ અને મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ સોળ ટીમ બનાવી અને લગભગ સિત્તેર વિદ્યાર્થીઓ અલગ અલગ જગ્યાએ પોતપોતાનું પ્રેઝન્ટેશન એ રજૂ કરવાના છે આ ઇમ્પોર્ટ એક્સપોર્ટ એક્સપો જે છે એ સવારે સાડા નવથી શરૂ કરી અને બપોરે ત્રણ વાગ્યા સુધી જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે ખાસ કરીને ઇમ્પોર્ટ એક્સપોર્ટ એક્સપો વિશે વાત કરું તો ઇમ્પોર્ટ એક્સપોર્ટ જે છે એનું ઘણી વખત માહિતીના અભાવે ઘણી બધી લોકોને ઘણી બધી માહિતીની જરૂર હોય છે તો અહીંયા અમે એકદમ પાયાથી શરૂ કરી કયા કયા કાયદાકીય જોગવાઈઓ કયા કયા ડોક્યુમેન્ટ્સ એમાં અવેલેબલ હોય છે જરૂર પડતી હોય છે કયા કયા કન્ટ્રી એવા છે કે જેમાં આપણે આ ઇમ્પોર્ટ એક્સપોર્ટનો લાભ લઈ શકીએ કઈ કઈ પ્રોડક્ટ્સ એવી છે કે જે એક્સપોર્ટેબલ છે જે ઇમ્પોર્ટેબલ છે અને ખાસ કરીને ઇમ્પોર્ટ કરતાં આપણું જે એક્સપોર્ટ વધુ પ્રોત્સાહિત થાય આ હેતુથી અમે આજરોજ આ સરસ મજાના એક્સપોનું આયોજન કર્યું છે સમગ્ર આયોજન જે છે એ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું છે સમગ્ર પ્રેઝન્ટેશન વિદ્યાર્થીઓ દ્વારા આપવામાં આવશે વિદ્યાર્થીઓ છેલ્લા વીસ દિવસથી ખૂબ અથાગ મહેનત કરી રહ્યા છે અને એ લોકોએ સરસ મજાના પ્રેઝન્ટેશન પાવર માધ્યમથી બનાવ્યા છે અને આજરોજ એ વિદ્યાર્થીઓ આ તમામ જાહેર જનતાને એનું પ્રેઝન્ટેશન આપશે આજરોજ ખાસ કરીને અમારા આ કાર્યક્રમને પ્રોત્સાહિત કરવા માટે રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન પ્રમુખ આદરણીય શ્રી નરેન્દ્રભાઈ પાચાણી સાહેબ તેમજ કોમર્સ ગ્રેટર ચેમ્બર સૌરાષ્ટ્ર કચ્છ પ્રમુખ શ્રી નલિનભાઈ ઝવેરી સાહેબ ખાસ અમારા આમંત્રણને માન આપીને ઉપસ્થિત રહ્યા હતા અને આ એક્સપો એમના હસ્તે એ ખુલ્લો મૂકવામાં આવ્યો છે આવનારા દિવસોમાં વિદ્યાર્થીઓ જે છે એ આ ઇમ્પોર્ટ એક્સપોર્ટના વેપારને વેગ મળે કદાચ એવું પણ બને કે ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે એ આ ક્ષેત્રમાં આગળ વધે અને આજરોજ એ અહીંયા માહિતી પ્રાપ્ત કરી અને ભવિષ્ય એમનું જે છે એ આગળ આમાં વધારે એવી શક્યતાઓ ખૂબ છે આ સિવાય માત્ર એક સરસ વાત એ છે કે જે કોઈ મુલાકાતીઓ છે એ મુલાકાતીઓ માત્ર માહિતી લઈને જાય એવું નહીં અહીંયા અમે એક એવા ક્યુઆર કોડની વ્યવસ્થા રાખી છે કે જેને સ્કેન કરી અને ટોટલ ડેટા જે છે એ પોતાના મોબાઈલ પર મેળવી શકે છે અને જે ફર્ધર એને રિફર કરી અને એનો લાભ લઈ શકે છે હેલો ગુડ મોર્નિંગ એવરી હું તમને ઇન્ડિયાના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે જોઈએ તો કેટલીક પ્રોડક્ટ આપણે ઇન્ડિયામાં જે જે સિંગાપુરમાં આપણે એક્સપોર્ટ કરીએ છીએ તેમની ટોપ ટેન પ્રોડક્ટ વિશે તો હું કહીશ કે આ ટોપ ટેન પ્રોડક્ટ છે જે આપણે સિંગાપુરમાં આપણે એક્સપોર્ટ કરીએ છીએ તેમાંથી આ પહેલી પ્રોડક્ટ છે ઓર્ગેનિક કેમિકલ તેમજ પ્લાસ્ટિક્સ ઓપ્ટિકલ ફોટો ટેકનિકલ મેડિકલ શિપ્સ બોર્ડ્સ અધર્સ ફ્લોટિંગ સ્ટ્રકચર્સ તેમજ આયરોન એન્ડ સ્ટીલ જેમાં તેની ઓર્ગેનિક કેમિકલ્સની વેલ્યુ છે બે હજાર ત્રેવીસની આપણે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રીનું આપણે આ જોઈએ છીએ કે જેની ઓર્ગેનિક કેમિકલની જે વેલ્યુ છે તે વન પોઈન્ટ સિક્સટી વન બિલિયન ડોલર એપ્રોક્સ છે તેમજ પ્લાસ્ટિકની જોઈએ તો વન પોઈન્ટ થર્ટી એટ બિલિયન ડોલર એપ્રોક્સ છે તેમજ ઓપ્ટિકલ ફોટોની જોઈએ તો વન પોઈન્ટ સિક્સટી બિલિયન ડોલર છે તેમજ સીપ્સ બોટ્સ અધર ફ્લોટિંગ સ્ટ્રક્ચરની જોઈએ તો ટુ એટી સિક્સ ડોલર બિલિયન છે તેમજ આયરન એન્ડ સ્ટીલની જોઈએ તો ફાઇવ ફોર ફોર્ટી નાઇન બિલિયન ડોલર એપ્રોક્સ છે એવી રીતે અલગ અલગની જે વેલ્યુ છે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટીની છે કે જે આપણે ઇન્ડિયામાંથી આપણે એક્સપોર્ટ કરીએ છીએ સિંગાપુરમાં એટલે આપણે ઇન્ડિયામાંથી જે મોકલીએ છીએ સિંગાપુરમાં આપણે બધી પ્રોડક્ટ છે એનું હું તમને કીધું દઉં તેમજ એવી રીતે સિક્સ ટુ ટેન પ્રોડક્ટ છે જેમ કે એનિમલ વેજીટેબલ્સ એનો ફાસ્ટ એન્ડ ઓઇલ્સ કે જેની વેલ્યુ છે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રીની કે જે ફોર પોઈન્ટ ફિફ્ટી સેવન બિલિયન છે તેમજ કેમિકલ અને પ્રોડક્ટ્સની છે તે કે જે ફોર પોઈન્ટ ફોર્ટી ટુ બિલિયન ડોલર એપ્રોક્સ છે તેમજ વ્હીકલ્સ છે રબર્સ છે એલ્યુમિનિયમ છે જે અલગ અલગની તે વેલ્યુ છે જે આપણે ટુ થાઉઝન્ડ ટ્વે ટ્વેન્ટીમાં કે જે આપણે સિંગાપુરમાં આપણે એક્સપોર્ટ કરીએ છીએ આ બધી ટોપ ટેન પ્રોડક્ટ્સ જેમ કે સિંગાપુર ચાઇના રશિયા યુએસ ઓસ્ટ્રેલિયા પછી યુએન જે આપણે એક્સપોર્ટ કરીએ છીએ બસ અમને આ એક્સપોર્ટ વિશે માહિતી મળી અમને ઇન્ફોર્મેશન મળી કે આ અલગ અલગ અમને શીખવા મળ્યું કે ના આપણે આટલી બધી પ્રોડક્ટ આપણે અમને આપણને ઇન્ડિયા પ્રત્યે ગૌરવ થાય છે કે આપણે આટલી બધી પ્રોડક્ટ આપણે સિંગાપુરમાં કે અલગ અલગ દેશોમાં આપણે એક્સપોર્ટ કરીએ છીએ આ બધું જાણવા મળ્યું પછી અમારે જો આમાં આગળ વધવું હોય તો એના માટે અમે અલગ અલગ હજી ઇન્ફોર્મેશન લઈને અમે આગળ વધી શકીએ એમ ઇઝ માધવાચાર્ય આઈ સ્ટડી ઇન એફવાય બીબીએ તો હું તમને એ વાત કરીશ કે સિંગાપોર જે છે એ ઇન્ડિયામાંથી કેટલું ઇમ્પોર્ટ કરે છે એની આપણે માહિતી મેળવી છે તો એમાં લાસ્ટ સિંગાપોર જે છે એ અમદાવાદ સિમિલર કન્ટ્રી છે એટલે એના જેટલી પોપ્યુલેશન ધરાવે છે એની જીડીપી એપ્રોચ ફોર હંડ્રેડ સિક્સટી સેવન બિલિયન ડોલર છે તો આ જે માહિતી જે છે જે સિંગાપોરમાંથી કઈ કઈ જે દસ મુખ્ય વસ્તુ જે છે એ ઇન્ડિયા ઇમ્પોર્ટ કરે છે એમાંની ફર્સ્ટ છે મિનરલ ફ્યુલ્સ ઓયલ્સ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન પ્રોડક્ટ એ લાસ્ટ બે હજાર બાવીસમાં થ્રી પોઈન્ટ ફિફ્ટીન બિલિયન ડોલર છે આમે લાસ્ટ ફિફ્ટીન ડેઝથી બધું બહારનું કન્ટ્રીનું જાણવા મળે છે અને આમાં પ્રેક્ટિકલમાં જોઈએ ને તો બહુ બધું શીખવા મળ્યું